धारासभ્ય દળની બેઠક મળશે અને તેને લઈને સતત અપડેટ કમલમથી આપના સુધી પહોંચાડી રહ્યા છે। થોડી જ વારમાં આ બેઠકની શરૂઆત થશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ કમલમ થોડી જ વારમાં પહોંચશે। તો આ સીધા દ્રશ્યો કમલમથી જો દરમિયાન દિગ્ગજોએ કમલમ આવી પહોંચ્યા હતા। સૌથી પહેલા ઝી 24 કલાક બતાવશે કોણ છે સીએમ નવા। કોર કમિટીની બેઠકમાં સીએમ ના નામ પર મોહર લાગશે। ધારાસભ્ય દળની બેઠકમાં જાહેર થશે મુખ્યમંત્રીનું નામ। કમલમ ખાતે થોડી વારમાં કોર કમિટીની બેઠકની શરૂઆત થશે। તમામ ધારાસભ્યો નિરીક્ષકો ત્યાં હાજર છે। આ સીધા દ્રશ્યો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના ઘરની બહારના કે જ્યાં તેઓ પોતાના કાફલા સાથે કમલમ જવા માટે નીકળ્યા। ને થોડા સમય પહેલા જ તેઓ કમલમ પહોંચ્યા છે ત્યારે કોર કમિટીની બેઠકની થોડી જ વારમાં શરૂઆત થશે। ધારાસભ્ય દળની બેઠકમાં તે બાદ મુખ્યમંત્રીનું નામ જાહેર થશે। તમામ ધારાસભ્યો નિરીક્ષકો દિગ્ગજ નેતાઓ પ્રદેશ અધ્યક્ષ કાર્યકારી સીએમ તમામ લોકો ત્યાં હાજર છે। બ્રિજેશ દોશી સંવાદદાતા જોડાયા છે અમારી સાથે। જી બ્રિજેશ, કોર કમિટીની બેઠકની શરૂઆત થઈ કે કેમ, આ સાથે શું અપડેટ? હજુ વાર છે, થોડી વાર બાકી છે કોર કમિટી શરૂ થવામાં। બપોરના ભોજનનો સમય છે અને તમામ નેતાઓ હળવાશના મૂડમાં જોવા મળી રહ્યા છે। તમામને ખ્યાલ છે કે કોઈની પાસે નામની જાણકારી નથી। જે નામો છે, નામો ખૂબ જ જે કહી શકાય કે 4 થી 5 વ્યક્તિઓ પાસે છે અને સંભવત જે વ્યક્તિને જવાબદારી સોંપવાની છે તેને કદાચ એ જાણ કરવામાં આવી છે। તે સિવાય કોઈની પાસે આ નામો નથી એટલે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કોના ઉપર એક પસંદગી ઢોળાશે અને તમામ દાવેદારો છે તમામને પોતાના ઉપર આશા હોય કે તેમનું નામ આવે તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। જેટલા પણ નેતાઓ અહીંયા આવ્યા હસતા મોડે તમામ નેતાઓ દાખલ થયા છે કોર કમિટીના સભ્યો, એટલે હવે જોવાનું રહેશે કે શું કોઈ ચોંકાવનારું નામ આવે છે કે કેમ। કારણ કે કોર કમિટીની અંદર એક જગ્યા થઈ જશે, મહિલા ધારાસભ્યો અહીંયા પહોંચ્યા છે, ભાજપના જે મહિલા ધારાસભ્યો છે તેઓ પહોંચ્યા અને સાથે એક પછી એક ધારાસભ્યોની આવવાની શરૂઆત છે। બધાને 2 વાગ્યા સુધી સમય આપવામાં આવ્યો હતો કે 2 વાગ્યા સુધીમાં તમામ લોકો પહોંચ્યા અને તે પ્રમાણે તમામ ધારાસભ્યો અહીંયા પહોંચી રહ્યા છે, નેતાઓ પણ પહોંચી ચૂક્યા છે। થોડી વારની અંદર કાર્યકારી કોર કમિટીની બેઠક જે છે તે શરૂ થશે અને કોર કમિટીની બેઠકમાં જે સત્તાવાર નામ છે તે નામ મૂકવામાં આવશે અને જે વ્યક્તિ પ્રસ્તાવ રજૂ કરવાના છે સંભવત કાર્યકારી મુખ્યમંત્રી જ નવા સીએમની જાહેરાત કરશે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। જી બિલકુલ, આપણી પાસે પાછા ફરીશું બ્રિજેશ। તો મુખ્યમંત્રીની રેસમાં કોણ આ સવાલ જે ગઈકાલથી સતાવી રહ્યો છે અને આખરે ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની બેઠકની આ શરૂઆત થોડી જ વારમાં થશે અને તે બાદ નવા મુખ્યમંત્રી કોણ તે ધારાસભ્ય દળની બેઠકમાં જાહેર કરવામાં આવશે। હવે શું થઈ શકે છે મુખ્યમંત્રી માટે તે ગ્રાફિક્સ માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છીએ કે જો એમએલએ નથી એવા નામ પર મોહર મારે તો 6 મહિનામાં ચૂંટણી કરવી પડે। નિયમ મુજબ ચૂંટણી આડે 6 મહિના બાકી હોય તો પેટા ચૂંટણી શક્ય નથી। ભાજપ પાસે મુખ્યમંત્રી માટેની 2 સંભાવનાઓ છે, વર્તમાન એમએલએ અથવા તો કેન્દ્રીય મંત્રીમાંથી કોઈ નામ પર મોહર લાગી શકે છે અને એ જ પ્રકારે નામોની ચર્ચા પણ થઈ રહી છે। જો એમએલએ નથી એવા નામ પર મોહર મારે તો 6 મહિનામાં ચૂંટણી કરવી પડે। નિયમ મુજબ ચૂંટણી આડે 6 મહિના બાકી હોય તો પેટા ચૂંટણી શક્ય નથી। તો ભાજપ પાસે મુખ્યમંત્રી માટેની 2 સંભાવનાઓ કે જે અત્યારે હાલમાં ધારાસભ્ય છે તેમાંથી કોઈ ચહેરો કે કેન્દ્રીય મંત્રીમાંથી કોઈના નામ પર મોહર લાગી શકે છે। કમલમથી સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। થોડી જ વારમાં 2 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે। આ પહેલા કેટલાક મહિલા ધારાસભ્યો છે કે જેઓ ત્યાં કમલમ પહોંચ્યા છે, આ સાથે સાંસદ રંજનબેન ભટ્ટ પણ પહોંચ્યા। ભાજપ પાસે મુખ્યમંત્રી માટેની કઈ કઈ સંભાવનાઓ છે તે અમે આપને બતાવી। તો સીઆર પાટીલ જ્યારે કમલમ પહોંચ્યા હતા તે સમયના દ્રશ્યો સતત સવારથી ઝી 24 કલાક અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યું છે। આ સાથે જે નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે, નીતિન પટેલ, આરસી ફળદુ, ગણપત વસાવા, મનસુખ માંડવિયા, તમામ નામ ચાલી રહ્યા છે, કોના પર મોહર વાગે છે તે જોઈ રહ્યું। નવા મુખ્યમંત્રી સામે કયા પડકારો છે એ ખૂબ મહત્વનું છે જાણવા જેવું, કેમ કે માત્ર ખૂબ ઓછો સમય છે અને 2022 થી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જે જવાબદારી છે તે તેમના માથે રહેવાની છે, ત્યારે
भाजपना मिशन 182 ने सिद्ध करवू ए सौथी मोटो पड़कार हशे आवनारा मुख्यमंत्री माटे ने पण खूब ओछा समयमां પોતાની જાતને સાબિત કરવી પડશે, સીટો જીતવી પડશે, પાટીદારોને પોતાના તરફ કરવા પડશે, કોરોના સામેની લડત અને સારવાર આ બંને ઉપર પણ નવા મુખ્યમંત્રીએ ધ્યાન આપવું પડશે। ન માત્ર મુખ્યમંત્રી જે ડેપ્યુટી સીએમ બનશે તેણે પણ એટલા એક્ટિવ રહેવું પડશે। શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં વિવિધ પડકાર, અત્યાર સુધીની સરકારમાં શિક્ષણને લઈને ખૂબ આંદોલનો થયા, ઘણા બધા નિયમો બદલાયા જેને લઈને જનતા નારાજ છે, તો કોરોના કાળમાં પણ આરોગ્યને લઈને ખૂબ પડકારો હતા। નાનામાં નાની ઓક્સિજનની કમી હોય કે પછી મોટામાં મોટી હોસ્પિટલમાં આગ લાગવી, તમામ બાબતોને લઈને સરકાર ક્યાંક જવાબ આપવામાં નિષ્ફળ સાબિત થઈ। તમામ સમાજને સાથે લઈને ચાલવું જરૂરી છે। જો કોઈ સમાજ થોડો પણ નારાજ થયો તો તેની સીધી અસર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર જોવા મળી શકે છે અને તે હાઈકમાન્ડ બિલકુલ નહીં ચલાવે। નવા મુખ્યમંત્રી સામેના પડકારો છે ઓબીસીમાં અન્ય જ્ઞાતિઓના સમાવેશના મુદ્દે પર ચર્ચા વિચારણા કરવા માટે અભ્યાસ કરવા માટે તે સીએમ સક્ષમ હોવા જોઈએ।